रिद्धि हाय हाय या एक्चुअली मैं उसने हमारे एक बात करवी थी। हां बोल ले। शर्म आवे छे। लेकिन बात तो जेवी छे ने। मतलब शू बात छे? बेसू। हां बेस। शर्म आवे बेस थाई। अरे बोल ने शू बात छे? बेसी जाऊं? हां बेसी जाने। तू नीचे बेस जा, मने ऊपर बेसता शर्म आवे। तो नीचे बेस। हूं शू कहू रिद्धि? हां केने रिद्धि आज मारतन प्रपोज करू छे। आई लव यू रिद्धि। ओय पागोन छेवरी, હું કેટલા સમયથી હું તને પ્રપોઝ કરવાની ટ્રાય કરું છું ને ફાઇનલી મેં મન બનાવ્યું તું તને આવીને હું પ્રપોઝ કરી એટલે તને હવારમાં ફોન કર્યો તને અહીંયા મળવા આવ્યો આ કોણ છે વળી પાછો તને પ્રપોઝ કરવા વાળો ઠરી ઠરી ઠાની કેટલું સ્પીડમાં બોલી ગયો આ કોણ છે હું એનો બચપનનો ફ્રેન્ડ બચપનનો ફ્રેન્ડ હોય તો ઘરે રહેવાય આ કોણ છે બીજી અરે એ ફ્રેન્ડ છે જેમ તું ફ્રેન્ડ છે હા આ તને પ્રપોઝ જીએફ તો તું મારી જ બની હું જીએફ તું પહેલા તારે મોઢું જરી ઘરી સામા જોઈ નવાય જીએફ બને હવે વાત કાઈ નહીં લે હું એને કેટલો પ્રેમ કરું છું હવે તે એના માટે મેં કેટલા ઉપવાસ કર્યા 15 દિવસ પાણી નથી પીતો હવે હું મહિના દીધી પાણી નથી પીતો ને હૂતોય નથી કારણ કે હું તો આના જ ખાલી સપના મને આનું જ મોઢું દેખાય છે તને મોઢાની ક્યાં વાત કરે એના લીધે તો મને ઘરેથી કદાચ કાઢી મૂકવાના છે એને તો કાઢી મૂકવાના છે મને તો ઓલરેડી કાઢી મૂકો તને કાઢી મૂકે ને તારું મોઢું જોઈને ઘરેથી કાઢી મૂકે કાઈ નહીં હા એને તો હું છે ને તારે નામ જેવો પ્રેમ કરું છું હવે હું તો એને સિર્ફ તું જેવો પ્રેમ કરું છું બસ લ્યો તમે સિર્ફ તું જેવા જ પ્રેમ કરો હાલી નીકળો છો કાઈ નહીં હું એને કેટલો પ્રેમ કરું છું તને શું ખબર હવે એના માટે તો મેં છે ને આખા જન્મો જન્મની પ્રીતિ બાંધેલી છે દીદી તું યાદ કર આ કોણ છે ઓલી આ તારો આપણે આગલા જન્મમાં ભેગા નહોતા હે આપણે આગલા જન્મમાં યાદ કર આપણે ભવનાથ ની તળેટીમાં બેઠા હતા અને હું તારા પગ દાબતો હતો અને તારા બાપા જોઈ ગયા હતા હું તો પડી ગયા અને પછી યાદ છે આપણે વચન દીધું હતું કે આપણે આ જન્મમાં ન મળીએ કે તો કાઈ નહીં આપણે આગલા જન્મમાં મળીશું ભાઈ ગોવાનું બંધ કર આ 21મી સદી છે તું આ રેવા દે ઓલા બોલા જન્મની બાકી દીદી તું મને કે તારા પપ્પાએ છે ને મારા પપ્પા રહે ને બ્રીફ બાંધી લીધી કસમ બાંધી લીધી કે મારા લગ્ન તો તારી આરે થાય અચ્છા એક જ મિનિટ હું ફોન કરીને પૂછું ના ના એને પૂછવાની જરૂર નથી મને કીધું તું એટલે આજે મારા પપ્પાએ કીધું એટલે હું તરફે પ્રપોઝ કરવા આવ્યો ના આના લીધે છે ને આના લીધે તો મારા ઘરે મને જોબ હું નથી કરી શકતો જોબ કારણ કે જોબમાં મને જીવલી હોય ને બહાર બેઠી હોય ને ઓલામાં ઈ મને મારી દેખાય તને જોબ મળે નહીં હવે તારું મોઢું જોઈને કાઈ હવે ડિગ્રી છે મારી પાસે હું હવે ઘરે દેતી લાગતો હોય છે ભવાની ડિગ્રી છે તારે કાઈ નહીં ડિગ્રી કરી કોલેજ કરી હાલી નીકળો કરવા કરતા તો બે વીઘા ઘઉં કરવા હારા હો આયા આવો લઉં હોય હો હુઈ જા હુઈ જા હુઈ જા હુઈ જા